શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરને વ્યાજ કોરોના આતંકથી બચાવવા વિશેષ લોકજાગૃતિ અભિયાન ચલાવી રહી છે ત્યારે સરતાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વ્યાજ કોરોના ગુના હેઠળ પોલીસે એકની ધરપકડ કરી હતી। થોડા સમય અગાઉ વ્યાજકોર વ્યાજક વંદીઓ પર પોલીસે વિશેષ અભિયાન ચલાવ્યું હતું જેના કારણે વ્યાજની ચુંગાલમાં ફસાયેલા અનેક પરિવારોને બચાવી લેવાતા જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ શહેરને વ્યાજ કોરોના આતંકથી બચાવવા વિશેષ લોકજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું। ત્યારે શહેરમાં હજુ પણ વ્યાજ કોરોનો આતંક યથાવત હોય તેવી સરતાણા વિસ્તારની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પિયુષ પ્રેમજી પટોળિયા નામના શખ્સે સરતાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેણે કોરોના કાળ દરમિયાન સંજય રાયકા પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। વ્યાજે લીધેલા નાણાંના કારણે સંજય રાયકા અવારનવાર પિયુષ પટોળિયાને ધાક ધમકી આપતો હતો। એટલું જ નહીં, સંજય રાયકા જાનથી મારી નાખવાની ધમકી તેમજ એક્સિડન્ટ કરાવી નાખવાની ધમકી પણ આપતો હોવાનો આક્ષેપ પિયુષ પટોળિયાએ કર્યો હતો। સંજય રાયકાએ 2 લાખના સીધા જ વ્યાજ સાથે 3.50 લાખ સાથે પિયુષની કાર પણ બળજબરીથી લઈ લીધી હોવાનું જણાવ્યું હતું। જ્યારે અત્યાર સુધી વ્યાજ ભર્યું હોવા છતાં મુદ્દલ રકમ સાથે ઉપરના 1.50 લાખ માંગતો હોવાનું પિયુષ પટેલે ફરિયાદમાં નોંધાવ્યું હતું। ત્યારે હાલ તો પિયુષ દ્વારા સરતાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવ્યુ ન્યૂઝ, સુરત।